హలో విద్యార్థి మిత్రు, లెక్చర్ నంబర్ 2, చాప్టర్ 6. આપણે વધતા ઘટતા વિધેયો ઉપરના એક્ઝામ્પલ આપણે જોતા હતા. ખ્યાલ આવે છે? હવે આપણે જોઈએ થોડાક એક્ઝામ્પલ આગળ વધારીએ. સાબિત કરો કે એક્સ પરનું વિધેય વાય બરાબર લોગ 1 પ્લસ એક્સ માઇનસ 2x ઓવર 2 પ્લસ એક્સ એક્સ ગ્રેટર ધેન માઇનસ 1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે. આપણે એમ પ્રૂવ કરવાનું છે કે એના પ્રદેશ પર વધતું વિધેય છે. બરાબર છે? હવે જુઓ, અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ જોતા હતા ને, એમાં આપણે એવું જોયું છે ચુસ્ત વધતું વિધેય. અહીંયા આપણે વધતું વિધેય પ્રૂવ કરવાનું. હવે વાય બરાબર લોગ 1 પ્લસ એક્સ માઇનસ 2x ઓવર 2 પ્લસ એક્સ આ આપણને કિંમત આપી છે. તમે કહેશો કોઈ આ એક્સ ગ્રેટર ધેન માઇનસ 1 શું કમાય પર? યસ, વાય? બીકોઝ લોગ 1 પ્લસ એક્સ ઇઝ ડિફાઇન્ડ ફોર પોઝિટિવ ક્વોન્ટિટી. એ એનો પ્રદેશ થયો અને એ પ્રદેશ ઉપર એ વધતો વિધેય છે એમ પ્રૂવ કરવાનું છે. જોઈએ તો એના માટે તો આપણે વિકલન જ કરવાનું રહીએ. ડીવાય બાય ડી એ આ વિકલન કેટલું આવે? 1 ઓવર 1 પ્લસ એક્સ માઇનસ છેદનો વર્ગ છેદ એમના અંશનું વિકલન 1 માઇનસ અંશનું વિકલન કેટલા થાય ભાઈ? 2 માઇનસ અંશ એમના છેદનું વિકલન 1. કેટલા આવ્યા? 1 ઓવર 1 પ્લસ એક્સ 4 પ્લસ 2x માઇનસ 2x ઓવર 2 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. આવું આવ્યું. 1 ઓવર 1 પ્લસ એક્સ માઇનસ 4 ઓવર 2 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. લસા લઈ લ્યો, એલસીએમ લઈ લઈએ આપણે તો આપણને એવી કિંમત મળે એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 હોલ સ્ક્વેર. અહીંયા આવે 2 પ્લસ એક્સ હોલ સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1 પ્લસ એક્સ. તો થોડુંક સાદરૂપ આપી દઈએ. 4 પ્લસ 4x પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 4 માઇનસ 4x ઓવર એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 હોલ સ્ક્વેર. કેટલા આવ્યા? એક્સ સ્ક્વેર ઓવર એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 હોલ સ્ક્વેર. હવે સંખ્યા રેખા ઉપર મારે કિંમતો મૂકવાની આવે. એક તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ એ 0 થાય અને બીજું આ બે કિંમત માટે અવ્યાખ્યાયિત થાય, માઇનસ 2 અને માઇનસ 1 માટે. આ રીતે મેં સંખ્યા રેખા દોરી. બરાબર? હવે આપણને એમ કીધું છે એક્સ ગ્રેટર ધેન માઇનસ 1. બરાબર? શું લખીશ? એક્સ ગ્રેટર ધેન માઇનસ 1 માટે એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, 1 માઇનસ 1 કરતા મોટા હોય એટલે આ સાઈડ આવે. આ સાઈડનો એનો વર્ગ કેવો આવે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, કારણ કે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 છે ત્યાં તો 0 થાય, બાકીની કિંમત માટે વર્ગ ગ્રેટર ધેન 0 થાય. તથા એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0 છે અને એક્સ પ્લસ 2 પણ કેવા થાય? ગ્રેટર ધેન 0. તો આને સમીકરણ નંબર કેટલા આપું? 1. માટે 1 પરથી
So lakhai. Dy by dx is greater than or equal to 0. Kona mate? For x belongs to minus 1 to infinity. Minus 1 kete nathi agar. Ane mate y e tena pradesh. Kaya pradesh aave? Minus 1 to infinity par. Ahiya jo greater than or equal to 0 mode sa. Ahiya jo greater than or equal to 0 mode. ખાલી ગ્રેટર ધેન ઝીરો વધતો ચુસ્ત વધતું વિધેય થાય. અહીં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો મળે છે એટલે આપણે શું કહી શકીએ કે આના પર કેવું વિધેય છે? વધતું વિધેય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. સરસ. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. સાબિત કરો કે નહીં વાય બરાબર x into x minus 2 whole square. આમાં પ્રિન્ટ મિસ્ટેક છે, ટેક્સ્ટબુકમાં જોજો. ટેક્સ્ટબુકમાં ફંક્શન આ રીતે આપેલું છે. એક્ઝામ્પલ નંબર 8, એક્સરસાઇઝ 6.2, y બરાબર શું આપેલું છે? x into x minus 2 whole square. તો જે જવાબ આપ્યો છે જવાબ મળતો નથી, એટલે આ પાર્ટ જે છે એને સુધારીને આ પાર્ટ મેં લખો. બરોબર છે? એ શું પ્રૂવ કરવાનું છે? એ એક્સની જે કિંમતો માટે વધતો વિધેય છે તે કિંમતો મેળવો. તે કિંમતો મેળવો. બરાબર છે? હવે એના માટેથી તો આપણે વિકલન કરવું પડશે. બરાબર છે? એના પાર્ટનું વિકલન કરી નાખીએ આપણે. તો કે વાય બરાબર શું છે? એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ હોલ સ્ક્વેર છે. તો ડીવાય બાય ડીએક્સ શું થશે? ટુ ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ટુ એક્સ માઇનસ ટુ. આવો પાર્ટ આવે. બરાબર. છેલ્લા ટર્મમાંથી હું ટુ કોમન કાઢી લઉં, અહીંથી હું એક્સ કોમન કાઢી લઉં, એટલે અહીંથી એક્સ માઇનસ ટુ આવે, એક્સ માઇનસ વન આવે. આ કોની કિંમત આવી? ડીવાય બાય ડીએક્સ. આને સમીકરણ નંબર કેટલા આપો? એક. હવે સંખ્યા રેખા ઉપર જોવો જોઈએ ક્યાં ઝીરો થાય છે. એક તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આગળ, એક તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વન આગળ, અને એક તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ આગળ. તો આપણે ભાગ શું પાડશું? માઇનસ ઇન્ફિનિટી ટુ ઝીરો, ઝીરો ટુ વન, અને વન ટુ ટુ, અને ટુ ટુ ઇન્ફિનિટી. હવે જે ભાગમાં વધે છે એ ભાગની અંદરની આપણે કિંમત લેવાની છે. બરાબર છે? હવે અહીંયા હું અંતરાલ કઈ રીતે બનાવીશ? ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા એ લોકો વધતું વિધેય બતાવે છે, ચુસ્ત વધતું વિધેય નથી. એટલે આપણે અંતરાલો છે ને બહુ વ્યવસ્થિત રીતે લઈશું. બરાબર. જો પેલો અંતરાલ લઉં છું માઇનસ ઇન્ફિનિટી ટુ ઝીરો, ફર્સ્ટ પાર્ટ. ફર્સ્ટ પાર્ટ લઈએ. ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી ટુ ઝીરો, આ પાર્ટમાં લઉં. તો આ પાર્ટની અંદર તો એવું આવે ને ભાઈ, એક્સ લેસ ધેન ઝીરો હોય તો એક્સ માઇનસ વન એ લેસ ધેન ઝીરો થાય. કેમ ભાઈ? તો કે બે બાજુ માઇનસ વન લઈ લો, બે બાજુ માઇનસ ટુ લઈ લઈએ, તો એક્સ માઇનસ ટુ એ લેસ ધેન ઝીરો થાય. અને માટે એક પરથી આ ડીવાય બાય ડીએક્સની કિંમત આવે, આ ઋણ આ ઋણ આ ઋણ, ત્રણ ઋણ કિંમતનો પ્રોડક્ટ શું થાય ભાઈ?
ऋण थाय लेस देन जीरो आ भाग में चुस्त घटत वीते माटे माइनस इन्फिनिटी टू जीरो पर ते चुस्त घटत वीते हवे आ पाठ लईसु समृत अंतराल जीरो टू वन बीजो पाठ शू लईसु x belongs to closed interval 0 to 1. એનો મતલબ એમ કે 0 less than or equal to x less than or equal to 1. તો અહીંયા x greater than or equal to 0 છે અને આ less than 2 થાય તો આના પરથી એમ કહી શકાય કે x greater than or equal to 0 x minus 1 less than or equal to 0 અને x માઇનસ ટુ એ લેસ ધેન ઝીરો થાય તો એક પરથી શું કહેવાય એક પરથી આ અનઋણ આ અનઋણ છે આ ઋણ છે અને આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો છે તો આખો પ્રોડક્ટ શું થશે ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ ઇન્ટુ એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ વન greater than or equal to 0. તો શું લખી શકાય કે dy by dx greater than or equal to 0 કોના માટે for all x belongs to સંવૃત અંતરાલ 0 to 1 માટે માટે સંવૃત અંતરાલ 0 to 1 પર તે વધતું વિધેય છે બરાબર હવેનો પાઠ મેં શું લઉં કે ઝીરો ટુ વન તો મેં લઈ લીધા હવે હું વન ટુ ટુ લઉં સંવૃત અંતરાલ વન ટુ ટુ થર્ડ પાર્ટ એ ક્યાં વધે છે એ જ મેળવવાનું કીધું છે પણ આપણે થોડી ખબર છે એમાં વધે કે નથી ઘટતું એક્સ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ વન ટુ ટુ લઉં implies 1 less than or equal to x less than or equal to 2. તો x તો ધન થાય x માઇનસ 1 greater than or equal to 0 થાય x માઇનસ 2 less than or equal to 0 થાય માટે એક પરથી આ dy by dx ની કિંમત 4 into x માઇનસ 2 into x માઇનસ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો આવે કારણ કે બે ધન કિંમત એક ધ એક સ્ટ્રીકલી ગ્રેટર ધેન ઝીરો એક અનઋણ અને એક ઋણ અથવા ઝીરો તો એનો પ્રોડક્ટ કેવો થાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો તો ડીવાય બાય ડી એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો કોના માટે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ વન ટુ ટુ માટે સંવૃત અંતરાલ વન ટુ ટુ પર તે ઘટતું વિધેય છે ચુસ્ત ઘટતું નહીં ઘટતું વિધેય છે બરાબર છે એટલે એક્ઝામ્પલ એ ચાર માર્ક્સનું બનાવી શકે અને એમ પૂછે કે જે કિંમતો માટે વધુ પૂરતું વિધેય કે ઘટતું વિધેય કે ચુસ્ત વધતું વિધેય કે ચુસ્ત ઘટતું વિધેય છે તે નક્કી કરો તો આપણને આવડતું હોવું જોઈએ હવે ચોથો પાઠ લેવાનો છે એનો ફોર્થ પાઠ x greater than or equal to 2 જો સંખ્યા રેખા અહીંથી અહીં સુધી લઈ લીધું તો હવે 2 કે 2 કરતા મોટા લેવાના તો x greater than or equal to 2 હોય તો x greater than 1 એ થાય ને x greater than 0 થાય બે કે બે કરતા મોટા હોય એ 1 કરતા મોટા થાય અને ધન થાય અને આના પરથી એમ કહી શકાય માટે એક પરથી સોરી ધીઝ ઇમ્પ્લાય x માઇનસ 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 x માઇનસ 1 ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન 0 તો એક પરથી શું કહી શકાય એક પરથી dy by dx is equal to 4x into x minus 2 into x minus 1 greater than or equal to 0 માટે dy by dx greater than or equal to 0 for all x belongs to ક્યાંથી ક્યાં to infinity અને માટે ટુ ટુ ઇન્ફિનિટી પર વિરુદ્ધ અંતરાલ સમૃદ્ધ અંતરાલ ટુ ટુ ઇન્ફિનિટી પર
તે વધતું વિધેય છે. કેવું વિધેય છે? વધતું વિધેય છે. અને માટે ક્યાં ક્યાં વધે છે? માટે વાય એ સંવૃત અંતરાલ 1-2 તથા એક્સની જે કિંમત તો કીધી છે ને તેમે લઈ શકાય. એ 0 <= x=1 તથા x > 2 માટે તે વધતું વિધેય છે. તો ધ્યાન રાખજો, એક્ઝામ્પલ આખો જુઓ. એક તો જો મેં રકમ સુધારી, બરાબર છે, આ એક્સ છે બહાર નથી અંદર છે, આ રીતે વાય લેવાનો, બરાબર. એક્સની જે કિંમતો માટે વધે છે કે ઘટે છે આપણે તો પ્રશ્નમાં એમ કીધું છે, જે કિંમતો માટે વધતું વિધેય છે એ કિંમતો મેળવવાની હતી, મળી ગયા આપણને, બરાબર છે. સરસ. હવે આપણે લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ સિમ્પલ છે, ત્રિગ્નોમેટ્રિક ફોર્મ છે. સાબિત કરો કે, હવે તમને બધા ઉદાહરણ આવડી જશે આગળના. વાય ઇઝ ઇક્વલ ટુ 4 sin θ / 2 cos θ - θa. થીટા બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 to π/2 પર, એમાં વધતું વિધેય છે. વધતું વિધેય છે, બરાબર. હવે જુઓ, બહુ સિમ્પલ છે મિત્રો, શું કરવાનું? અરે કઈ નહીં, વિકલન > 0 બતાવવાનું. એટલે આમ જો અજાવતા તો વિકલન જ છે સાધુ. વાય બરાબર 4 sin θ / 2 cos θ - θ અને થીટા બિલોંગ્સ ટુ 0 to π/2, અથવા તો થીટા એ પહેલા ચરણમાં છે. હવે વિકલન કરી નાખીએ થીટાને સાપેક્ષ. dy/dθ છેદનો વર્ગ છેદ એમનામ અંશનું વિકલન 4 cos θ, અંશ એમનામ છેદનું વિકલન -sin θ અને -θનું વિકલન 1. ખ્યાલ આવે છે મિત્રો? સરસ. હવે અહીંથી હું એડ કરું તો કેટલા આવે? 8 cos θ + 4 cos²θ + 4 sin²θ / 2 cos θ² - 1 આવું આવે, બરાબર. તો 4 cos²θ + 4 sin²θ એ 1 થઈ જશે, એટલે એ કેટલા આવી જશે? ટોટલ એ 4 આવી જશે. અને સાથે સાથે હું એલસીએમ લઈ લઉં, 2 cos θ² તો ઓવર 2 cos θ² આવી જશે. સરસ. હવે આપણે આમાં આગળ વધતા જઈએ, કંઈ વાંધો નથી, બહુ સિમ્પલ છે. આ 8 cos θ + 4 - 4 cos θ - cos²θ / 2 cos θ² 4 કેન્સલ, બરાબર. કેટલા આવશે જુઓ જી, 4 કેન્સલ થઈ ગયા. તો આપણને મળે કેટલા? = 4 cos θ - cos²θ એવો પાર્ટ મળે, cos²θ / 2 cos θ² = cos θ, કોમન લઈ લ્યો, 4 - cos θ
અપોન ટુ પ્લસ કોસ થીટા હોલ સ્ક્વેર. આને સમીકરણ નંબર 1 આપો. જો વિકલન કરવામાં ક્યાંક ભૂલ પડી તો એક્ઝામ્પલ થાય નહીં, એટલે કંઈ નથી, આ ખાલી વિકલન જ એક્ઝામ્પલ છે. અને શરતનો ઉપયોગ કરવાનો છે, વિકલન ધન છે કે ઋણ. હવે 0 < θ < π/2. તો આના પરથી મને શું મળે? કોસ 0 1 > θ > cos θ > 0. કારણ શું? કોસ પ્રથમ ચરણમાં ઘટે છે. તો આના પરથી મને એવું મળ્યું 0 < θ > cos θ > 1. તો આની કિંમતો લઉં તો આના પરથી મને એમ મળે કે 2 + cos θ > 0 થાય. બરોબર, cos θ > 0 છે. હવે -1 < −cos θ > 0 મળે આ અસમતા પરથી. આ અસમતા પરથી આવું લખી શકાય, માઇનસ વડે ગુણી દીધા, હવે 4 ઉમેરી દો તો 3 > 4 - cos θ > 4 એટલે ધન આવ્યા. આના પરથી એમ કહી શકાય કે 4 - cos θ પોઝિટિવ. આ પોઝિટિવ, આ પોઝિટિવ અને cos θ > 0. તો હવે શું લખાશે? માટે એક પરથી, માટે કોના પરથી? એક પરથી dy/dθ = કેટલા? cos θ (4 - cos θ) / 2 + cos θ² > 0. કોના માટે? તો કે 4 all θ belongs to σ = 0 to π/2. બરાબર, અને માટે σ = 0 to π/2 માં y વધતું છે. લે, કેવો સરસ એક્ઝામ્પલ હતો, સિમ્પલ. હવે નેક્સ્ટ થોડી સિમ્પલ લાઈન છે. સાબિત કરો કે લઘુગુણકીય વિધેય અંતરાલ 0 to ∞ માં અથવા તો આના પર ચુસ્ત વધતું વિધેય છે. એવો નાનકડો એક્ઝામ્પલ છે કે આ અંતરાલમાં એ ચુસ્ત વધતું વિધેય છે, એવું આપણે સાબિત કરવાનું છે. કઈ વાંધો નહીં. ધારો કે f(x) બરાબર શું લઈ લઉં? log x, બરાબર, અને x > 0, કારણ કે આપી દીધું છે 0 to ∞ અંતરાલ. અને માટે f'(x) = 1/x > 0. કોના માટે? 4 all x > 0. માટે f'(x) > 0 for all x belongs to 0 to ∞. બરાબર છે. અને માટે f(x) બરાબર લઘુગુણકી વિધેય log x એ 0 to ∞ પર ચુસ્ત વધતું વિધેય છે. આના પર ચુસ્ત વધે છે. હવે આપણને બીજો નાનકડો એક એક્ઝામ્પલ છે. સાબિત કરો કે
એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન અંતરાલ માઇનસ વન ટુ વન પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. આના પર વધે કે ઘટતું નથી એવું આપણે પ્રૂવ કરવાનું છે. કઈ વાંધો નહીં. એફ ઓફ એક્સ બરાબર કેટલા છે? એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન. તો એફ ડેસ એક્સ બરાબર શું થાય? ટુ એક્સ માઇનસ વન. સંખ્યા રેખા ઉપર જોરો જી આ માઇનસ વન ટુ વન અંતરાલ, અને વચ્ચે ક્યાં એ હાફ આગળ કેવું થાય? પહેલો પાર્ટ થાય બરાબર. તો એક્સ લેસ ધેન હાફ ઇમ્પ્લાઇઝ એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ માઇનસ વન લેસ ધેન ઝીરો, અને તથા એક્સ ગ્રેટર ધેન હાફ ઇમ્પ્લાઇઝ એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ માઇનસ વન ગ્રેટર ધેન ઝીરો. તો શું લખશું? તો કે કોઈક એક્સ બિલોંગ્સ ટુ માઇનસ વન ટુ વન માટે એફ ડેસ એક્સ ગ્રેટર ધેન ઝીરો નથી, કોઈક કિંમત માટે એ નથી, અને તથા કોઈક એક્સ બિલોંગ્સ ટુ માઇનસ વન ટુ વન માટે એફ ડેસ એક્સ લેસ ધેન ઝીરો નથી. ક્યાંક તો એ ધન થાય ને ક્યાંક તો એ ઋણ થાય. એટલે કોઈક કિંમત માટે એ ધન નથી આખા અંતરાલમાં, અને માટે આ આખા અંતરાલમાં માઇનસ વન ટુ વન પર વિધેય એફ એ ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય નથી, એ જે આપણને માંગ્યું હતું એ લોકો, ચુસ્ત વધતું વિધેય કે ચુસ્ત ઘટતું વિધેય નથી. બરાબર છે. હવે એક્ઝામ્પલ એવો કીધો છે કે ક્યાં એફ ઓફ એક્સ બરાબર, એમાં એવું લખ્યું છે નીચેના નીચે આપેલ નીચે આપેલા વિધેયોમાંથી નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ ઝીરો ટુ પાઈ બાય ટુ પર ચુસ્ત ઘટતું વિધેય નથી? શું ઘટતો વિધેય છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. એ છે કોસ એક્સ, બી છે કોસ ટુ એક્સ, સી છે કોસ થ્રી એક્સ, અને ડી છે ટેન એક્સ. બરાબર. અંતરાલ કયો આપેલો છે આપણને? વિવૃત અંતરાલ ઝીરો ટુ પાઈ બાય ટુ. એટલે ટૂંકમાં ચાર એક્ઝામ્પલ આપ્યા છે, બીજું કાંઈ નથી. જો પહેલા હું લખું એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ ઇમ્પ્લાય એફ ડેસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ. બરાબર. ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન પાઈ બાય ટુ હોય તો સાઇન એક્સ પોઝિટિવ થાય, પહેલું ચરણ છે. તો માઇનસ સાઇન એક્સ કેવા થાય? લેસ ધેન ઝીરો થાય. માટે એફ ડેસ એક્સ લેસ ધેન ઝીરો કોના માટે? ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ઝીરો ટુ પાઈ બાય ટુ માટે. અને માટે ઝીરો ટુ પાઈ બાય ટુ પર
કોસ એક્સ ચુસ્ત ઘટતું વિધેય છે. હવે જો એમ કહી દે ને મિત્રો કે સંવૃત અંતર 0.π/2 આવે ને, તો અહીંયા સાઇન એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 આવે સાઇન પાઈ બાય 2 હોય તો, તો માઇનસ સાઇન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ માઇનસ 1 આવે, તો એફ ડેસ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 થાય, તો ઘટતું વિધેય થઈ જાય. હવે બીજો પાર્ટ લઉં, બીમાં એફ ઓફ એક્સ બરાબર શું લઉં હું, કોસ 2x, તો એફ ડેસ એક્સ શું થાય, માઇનસ 2 સાઇન 2x થાય. હવે જો આપણને એક્સની કિંમત આપેલી છે 0 x કેટલા છે ભાઈ, પાઈ બાય 2 છે, પણ આપણી પાસે ખૂણો 2x નો છે, તો 0 x 2π, તો પેલું બીજું ચરણ આવે તેમાં સાઇન 2x તો ધન થાય, તો માઇનસ 2 સાઇન 2x શું થાય, ઋણ થાય. હવે એક મિનિટ, આમાં સાઇન પાય 0 ને સાઇન 0 એ 0 બરાબર, એટલે સ્ટ્રિક્ટલી લેસ ધેન 0 જ આવે, અને માટે એફ ડેસ એક્સ લેસ ધેન 0 કોના માટે, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ 0 to π/2 માટે કોસ 2x એ 0 to π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે, બરાબર છે. હવે આજ એક્ઝામ્પલનો ત્રીજો પાર્ટ શું છે, હું એફ ઓફ એક્સ બરાબર કોસ 3x લખું, બરાબર એમસીક્યુમાં આવી શક્યો, પણ વર્ણન તો જો થિયરીકલી જ આપણે અત્યારે કરશું, પણ તમારે ગણો તો તમારે આખી પેટર્ન તો ગણવી જ પડે. માટે એફ ડેસ એક્સ શું થાય, માઇનસ 3 sin 3x. હવે 0 x π/2 છે, તો 0 3x 3π/2 થાય, તો પહેલા બીજા ચરણમાં એ વધે છે, તો આના પરથી એમ કહી શકાય કે સાઇન 3x છે ઇમ્પ્લાય એ 0 3x લેસ ધેન પાઈ માટે સાઇન 3x ગ્રેટર ધેન 0, અને તથા પાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન 3π/2 માટે સાઇન 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, અને માટે એફ ડેસ એક્સ એ 0 x ની કોઈ કિંમત માટે, x ની ક્યાં, x ની 0 to π/2 માંની કોઈ કિંમત માટે એફ ડેસ એક્સ લેસ ધેન 0 નથી, તો શું થાય, અને માટે એફ ઓફ એક્સ એ એટલે કે કોસ 3x એ 0 to π/2 પર ચુસ્ત ઘટતું વિધેય નથી, ચુસ્ત ઘટતું વિધેય નથી, આ અંતરલપરી ઘટતું નથી. હવે આવે છે ડી પાર્ટ, તો એમાં એફ ઓફ એક્સ બરાબર 10x લઈએ, તો એફ ડેસ એક્સ બરાબર શું આવે, અને sec²x > 0, કારણ શું, 0 x π/2 હોય તો પહેલા ચરણમાં તો બધા જ ત્રિકોણમિતિય ફોર્મ 0 ધન છે, અને માટે એફ ડેસ એક્સ ગ્રેટર ધેન 0 ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ 0 to π/2
માટે એફ ઓફ એક્સ એ ચુસ્ત વધતું વિધેય થાય, માટે એફ એક્સ એ ઝીરો ટુ પાય બાય ટુ પર ચુસ્ત ઘટતું વિધેય નથી, ઘટતું વિધેય નથી. તો કે કોણ ઘટે છે આખા અંતરાલની અંદર આ પૃથ્વીમાં કોણ ઘટે? એક તો કોસ એક્સ ઘટે અને કોસ ટુ એક્સ ઘટે. આ વધે કે ઘટે ડિસિઝન થઈ શકતું નથી, અને આ ચુસ્ત વધે છે જુઓ, કારણ કે તેને તો પ્રત્યેક ક્ષણમાં વધતું વિધેય છે. રેડી? સરસ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં હું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વિધેય. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. એફ ઓફ એક્સ બરાબર, એટલે સાબિત શું કરવાનું છે કે વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, નેક્સ્ટ એક્ઝામ્પલ, વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ હંડ્રેડ પ્લસ સાઇન એક્સ માઇનસ વન. એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે, ચુસ્ત રીતે ઘટે છે એવું કીધું છે. પહેલો અંતરાલ લીધો છે એ ઝીરો ટુ વન, બીજો બી પાર્ટ લીધો છે પાય બાય ટુ ટુ પાય, સી પાર્ટ લીધો છે ઝીરો ટુ પાય બાય ટુ, અને એને ડી પાર્ટ શું લખો છે? આપેલ પૈકી એક પણ નહીં, બરાબર છે. તો પહેલો વિકલન લઈ લઈએ આપણે, એનું ફર્સ્ટ ડેરિવેટિવ લઈ લીધું આપણે, તો કે એફ ઓફ એક્સ બરાબર એક્સ રેસ ટુ હંડ્રેડ પ્લસ સાઇન એક્સ માઇનસ વન છે, બરાબર. આ આપણે આપેલું છે, તો વિકલન શું થશે? એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ એક્સ રેસ ટુ નાઇન્ટી નાઇન પ્લસ કોસ એક્સ. આ આપણો એફ ડેસ એક્સ છે, અને સમીકરણ નંબર એક આપીએ. હવે જુઓ, હું પહેલો પાર્ટ લઉં છું, એટલે કે એ ઓપ્શન શું? ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન વન ડેફિનેટલી લેસ ધેન પાય બાય ટુ થાય, કારણ કે થ્રી પોઈન્ટ ફોર્ટીન બાય ટુ એટલે વન પોઈન્ટ સમથિંગ આવે, અને વન પોઈન્ટ સમથિંગ છે ઇઝ ગ્રેટર ધેન વન, એટલે વન એના કરતાં નાનો થાય. એનો મતલબ એમ થાય કે એક્સ ગ્રેટર ધેન ઝીરો અને સાઇન એક્સ પણ ગ્રેટર ધેન ઝીરો થાય. તો ધેરફોર માટે એક પરથી એફ ડેસ એક્સ છે ને એ ગ્રેટર ધેન ઝીરો આવે. કોના માટે? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝીરો ટુ વન, માટે એમે લખી શકાય એફ એક્સ એ ઝીરો ટુ વન પર ચુસ્ત વધતું વિધેય છે, એ અહીંયા ઘટતું નથી. હવે આનો નાનો બીજો પાર્ટ જોઈએ, બી પાર્ટ. બી પાર્ટમાં શું છે? તો કે પાય બાય ટુ ટુ પાય એક્સ બિલોંગ્સ ટુ, એટલે આ બીજું ચરણ આવે. બીજા ચરણમાં સાઇન એક્સ ગ્રેટર ધેન ઝીરો થાય, અને તથા એક્સ ગ્રેટર ધેન ઝીરો છે જ, કારણ કે પાય બાય ટુ ટુ પાય છે,
અને માટે એક પરથી એફ ડેશ એક્સ એ ગ્રેટર દેન ઝીરો આવે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ પાઈ બાય ટુ ટુ પાઈ, બરાબર. અને માટે એફ ઓફ એક્સ એ પાઈ બાય ટુ ટુ પાઈ પર આ અંતરાલ પર ચુસ્ત વધતું વીતે છે. હવે સી પાર્ટ એનો શું લેવાનો છે? એક્સ બિલોંગ્સ ટુ ઝીરો ટુ પાઈ બાય ટુ પહેલું ચરણ લઈ લઈએ. તો એક્સ એ ધન થાય અને સાઈન એક્સ એ ધન થાય, અને માટે એક પરથી શું લખાય? એફ ડેશ એક્સ છે એ ગ્રેટર ધેન ઝીરો. કોના માટે? તો કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝીરો ટુ પાઈ બાય ટુ. અને માટે એફ એક્સ એ ઝીરો ટુ પાઈ બાય ટુ પર ચુસ્ત વધતું વિધેય છે. તો માટે આન્સર શું આવે? આન્સર ડી, આપેલ પૈકી એક પણ નહીં, આ આન્સર આવે. કેમ? તો કે અહીંયા વધે, અહીંયા વધે, ને અહીંયા ચુસ્ત વધે, એટલે કંઈ ઘટતું નથી. ખ્યાલ આવ્યો? બરાબર છે, કંઈ વાંધો નહીં. આપણે આજે અહીં સુધી રાખીએ, બીજું નેક્સ્ટ ટાઈમ જોઈશું. અને પ્રેક્ટિસ કરજો બરાબર. અને એની સાથે ઉદાહરણ છે તમારા, એ ઉદાહરણ નંબર 8 થી 13. ટેક્સ્ટબુકના હોમવર્કમાં આપું છું. આટલા ઇલસ્ટ્રેશન તમારે ખાસ કરવાના છે. અહીં ધ્યાન રાખજો, આ ચેપ્ટરમાંથી 3 ટોપિક લીધા છે એ લોકોએ, અને માર્ક્સ 8 રાખેલા છે. ધ્યાન રાખજો, બહુ સરસ ચેપ્ટર છે. ખાલી વિકલનનું રિવિઝન જ છે.